દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટિપલ અકસ્માત સર્જાયો. સર્જાયેલા અકસ્માતમાં બે ના મોત નિપજ્યા હતા. એરેરાટી વ્યાપી જવા પામી હતી. કચ્છથી મુંબઈ જઈ રહેલા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયેલા અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટિકા અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં નિશાબેન અશોકભાઈ પોકાર અને તેમના પુત્ર નિર્મિત અશોકભાઈ પોકારનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અર્ટિકા કારના ચાલકને ઝૂકવું આવતા ટ્રકની પાછળ અર્ટિકા કાર અથડાવી દેતા પાછળ બીજી અર્ટિકા કાર હોય તે પણ પાછળ અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં માતા અને પુત્રનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ડેડ બોડી ઉપર કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.